ધોરાજીના પાટણવાવના કલાણા ગામે રહેતા તેમજ એક્સિસ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા ચિરાગ ચાવડા ઉપર ગામના જ રહીશ વિલાસ દ્વારા જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આ હુમલામાં ચિરાગ ચાવડાને ઈજા પહોંચતા ધોરાજી બાદમાં જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ ચિરાગ ગિરીશભાઈ ચાવડા છે. હું કલાણાનો વતની છું, કલાણા જ રહું છું. ગઈકાલે પરમ દિવસે બપોરે 2:30 વાગ્યે વિલાસભાઈ લક્ષ્મીદાસભાઈ શેરઠિયા નામનો શખ્સ આવીને પાછળથી માથાના ભાગે પાવડા વડે હુમલો કરતા ટૂંકમાં મારી નાખવાના હિસાબથી એને માર મારેલો છે. પહેલો ગામ આવ્યો ત્યારે માથામાં વાગ્યો અને બીજો ગામ આવ્યો ત્યારે દિવાલમાં લાદીમાં લાગ્યો છટકીને. દિવાલની લાદી પણ તૂટી ગઈ, એના હિસાબથી એવું અનુમાન લગાડી શકાય કે એને મને જાનથી મારી નાખવા માટે જ હુમલો કરેલો છે. અને મેં 6 વર્ષ પહેલાં મેં લવ મેરેજ કરેલા છે. આમ તો સિવિલ મેરેજની મારી 12/4 છે. 6 વર્ષ છે હું ને મારી પત્ની અમે સાથે રહીએ છીએ. અને એ ભાઈ આજે અપહરણી છે, તો એના હિસાબથી કદાચ એને મગજનો એનો ઓલો રોષ થયો હોય તો એના હિસાબથી હુમલો કર્યો હોય એવું મારું અનુમાન છે, શંકા છે. હજી સુધીમાં આજની તારીખે ફાઇનલ મને ખબર નથી કે શું થયું શું નહીં. અને એ ભાઈને મારી સાથે શું દુશ્મની હતી તો એને મને માર મારેલો છે.